आज आ ज्ञान यज्ञ आयोजन अपनी शुरुआत करी ए आठवी है ना, हाँ आठ वक्त आप यज्ञ शुरुआत करी। आज मैं आज संतों सांभळ्या शुरू थी हूँ घणा मेरावड़ा में जाऊँ छू नथी जतो एम नहीं मेरावड़ा में महिमा तो थाय छे ज पण अहींया थोड़ा समय में वधु पीरसातु होय एवुं एक आयोजन छे। આજે બધા પુરુષોએ પોતપોતાની રીતે બોલ્યા છે એવું નથી, કોઈ સામાન્ય વિશેષ એ તો આપણો દ્રષ્ટિકોણ છે, બધા મહાત્મા સાચું બોલ્યા સારું બોલ્યા છે, ચાહે સંત મત હોય ચાહે વેદાંત મત હોય, કોઈ કર્મ વિશે બોલતા હોય કોઈ ઉપાસના વિશે કોઈ જ્ઞાન ઉપર બોલતા હોય એ બધા માર્ગો આપણા ઋષિ મુનિએ નિયત કરેલા છે। અધિકારી ભેદે મેં આજે માર્ગ કર્યો કે જે પુરુષો આજે સત્સંગ કર્યો તે હું ખુશ છું, કેમ કે જે આપણા ઘરની વાત હતી પોતાના અને એ વાત જ્યારે આપણી સમક્ષ રજૂ થાય તો ઘણી આનંદની વાત। અહીંયા ઘણાને એમ લાગે કર્મ અને જ્ઞાનનો શું સંબંધ છે, અમારા ઋષિ મુનિ સંતો કહેતા હોય કે જ્ઞાન અને કર્મનો શું સંબંધ, પહેલો પ્રશ્ન। જ્ઞાન પોતાની જગ્યાએ વન વે માર્ગ, પ્રકાશ જ્યારે થાય પછી એનો અર્થ એવો નથી કે અંધારાને કાઢી મૂક્યું, પ્રકાશ થાય એટલે અંધકારને કાઢી મૂકે એવો અર્થ નથી, પણ પ્રકાશ અંધકાર બે ભેગા રહી શકતા નથી। એમ જ્યારે કર્મ વિશે જ્યારે બોલતા હોય મહાત્માઓ તો એમની રીતે બરોબર છે। અધિકારી ભેદે થોડો વિરોધાભાસ થાય, જ્ઞાની અને કર્મ માર્ગમાં થોડો વિરોધાભાસ થાય, પણ એવું નથી। આપણા ઋષિ મુનિએ કહ્યું કે ભગવાને ગીતામાં કહ્યું કે હે અર્જુન, જળની અંદર રસ હું છું, અગ્નિમાં દાહકતા હું છું, દાહકતા એટલે ગુણ, શું થાય અગ્નિનો ગુણ દાહકતા, જળનો ગુણ છે રસ, પૃથ્વીનો ગુણ છે ગંધ, છે એ બધામાં હું છું, એટલે જેને પૂર્ણ દર્શન થયું છે એના ગોળ અને ગળપણમાં કોઈ અંતર નથી, ખાલી કથન ભેદ છે, શું છે કથન ભેદ, વસ્તુ ભેદ નથી, કોઈ વ્યક્તિ ભેદ નથી, પણ કથન કહેવામાં ફેર પડે। આ આપણા જ્ઞાનનો આખરી નિશ્ચય છે। ઉદાલક મુનિએ પોતાના શિષ્ય શ્વેતકેતુને કહ્યું, આ દ્રષ્ટાંત બહુ મહત્વનો છે કે બેટા આ શું શકે, એટલે કે ગુરુજી એક વડનો ટીટો છે, શું છે કે એનો ભાગી નાખ શું છે, કે એમાં નાના નાના બિયાસ, કે એનું ભાગી નાખે એમાં શું છે, કે એમાં કાંઈ નથી,
કે કાઈ નથી એમ નહી, એમાં આખો વડ સમાયેલો છે. બીજમાં વૃક્ષ તો વૃક્ષમાં બીજ તો જોવું એ જ પટંતર પાસે નરસિંહ મહેતા કે. જ્યાં જગત એમ કે અહીંયા કઈ નથી ત્યાં તમારું અસ્તિત્વ છે સાહેબ. આ શરીર નહોતું તોય તમે હતા, હાલ છો અને નહીં હોય તોય રહેવાના, આપણા બાપનું કોઈ બગડવાનું. આવો જ એનો દ્રઢ નિશ્ચય થઈ જાય એટલે કબીર સાહેબ કે આનંદ કો ઘર પાયો અબ મોહે આનંદ કો ઘર પાયો, કૃપા ભઈ જબ સદગુરુ કી તો આનંદ આનંદ ઉર્છાયો, નિર્ભે નિશાન બજાયો. દુઃખનું કારણ સંતોએ સંશોધન કર્યું. દુઃખનું કારણ શું? દુઃખનું કારણ સંબંધ અને સંગ્રહ. અરે આ બે બાબતો દુઃખનો જોજો. આ બે ના હોય ને એને કોઈ તકલીફ નહીં હોય. પછી ભૌતિક ધન હોય કે શાસ્ત્રો કે તમારું ભંડોળ શબ્દ ભંડોળ હોય એ પણ સંગ્રહ છે. જેને પાંડિત્ય જ્ઞાન હોય સંગ્રહ તો સંગ્રહ છે. સંબંધ કે જે ક્ષણે તમને આ શરીર હું છું એવો ભાવ પકડાય, શરીર સાથે સંબંધ થાય, એ ક્ષણે બધા સંબંધ લાગુ પડી જાય. જો તમે પોતાના શરીર માનશો તો દીકરાનો ભાવ આવશે જ, પત્નીનો ભાવ આવશે જ, પુત્રનો ભાવ આવશે જ. એટલે અહીંયા થોડો વિચાર કરવા જેવું છે. વેદાંતે વિચાર કર્યો, આગળ આત્મારામજી મહારાજ કહેતા કે આ જગતને ખોટું કહેનાર વિચાર શૂન્ય, અને સાચું કહેનાર એ પણ વિચાર શૂન્ય. અહીંયા વિચાર પરમ જ્ઞાનમ, શંકરાચાર્ય ભગવાન કે જો તમે વિચાર કર્યા વગર બોલશો તો તમારા બોલેલાનો કોઈ મિનિંગ રહેશે? જે વસ્તુ નથી એના વિશેનો નિર્ણય કેમ લીધો બાપુરામ? સાચું અને ખોટું. એટલે વેદાંતમાં એક જબરજસ્ત સૂત્ર આપ્યું છે, એ મુમુક્ષુને સમજાવવા માટે, જ્ઞાની માટે કોઈ દ્રષ્ટાંતની જરૂર નથી. આ પરંપરાને ચલાવવા માટે સંતો પ્રયાસ કરતા હોય છે. આપ સર્વ જ્ઞાની છો, જીવન મુક્ત છો. અરે અમારા અનુભવી પુરુષ તો એમ કે જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખીએ ત્યાં ત્યાં ઉપજે જ્ઞાન. ગીતામાં છે એવું નહીં, પાછું ઉપનિષદમાં કે મહાત્મામાં છે એવું નહીં. જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં જ્ઞાન. જ્ઞાની માટે એવું કોઈ બંધારણ નથી. મુમુક્ષુને સમજાવવું હોય તો એને કહેવું પડે કે આ જગત મિથ્યા છે. રાત્રે સપનાની અંદર તમે કરોડપતિ થઈ ગયા પણ સવારે એમાં કોઈ વાંધો નથી. કેમ? મિથ્યા શબ્દનો પ્રયોગ. પછી ખોટું છે એમ પણ કેમ? કે રાતે દેખાય છે, રાત્રે દેખાય છે માટે ખોટું નથી કહી શકતા. અને સાચું છે કેમ? રહેતું નથી માટે સાચું પણ નથી. આવી આ સ્ટેજ ઉપર જે પુરુષ ઉભો હોય એને સદગુરુની જરૂર પડે બાબુરો. આને કોની જરૂર પડે? સદગુરુની જરૂર પડે. હવે મારે શું કરવું? એક બાજુ કહેશે કે તારું સ્વરૂપ પરમ આનંદ સુખરૂપ છે, અને બીજી બાજુ તમે એમ ફરિયાદ કરતા હોય, કમ્પ્લેન કરતા હોય કે મને રાગ થાય, દ્વેષ થાય, હરક થાય, શોક થાય, ભય થાય, તો એનું શું કારણ? આ શું કે દ્વિધા? કે દ્વિધા, હા દ્વિધા. આ દ્વિધા જ્યાં ઉભી થાય ત્યાં સદગુરુની જરૂર પડે, ત્યાં સંતોની જરૂર પડશે. મેં બોધ લીધો ને પછી મને ભ્રમ થયો,
મેં બોધ લીધા પછી મને ભ્રમ થયો, અને એ ભ્રમનું મેં અવલોકન કર્યું. ભ્રમ મીન્સ ભ્રમણા. મેં અવલોકન કર્યું કે મને ક્રોધ કહેવામાં આવે છે. હું પોતાને જ્ઞાની માનતો હતો. કેવો? જ્ઞાની. એક દાવો હતો. તો જ્ઞાનીને ક્રોધ ના હોય એવી મારી ધારણા હતી. એટલે સંતોને પૂછતો કે તમને ક્રોધ આવે છે? એટલે ઘણા એમ કહેતા ઈમાનદાર કે કોક દારો આવી જાય, કોક દિવસ આવી જાય. અને ઘણા કે ના આવો. એક વર્ગ એવો હતો કે ક્રોધ આવે તો મહાત્મા હતા. કામના હોય, ઈચ્છાઓ હોય, આ બધું હોય તો મહાત્મા હાના. કબીર સાહેબે પણ એમ કે દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ સ્વભાવ, ઇતને લક્ષણ સંત કે એ ગઈ દાસ કરે. આને સંતની એક ઉપમા પણ આપી છે. ગીતાની અંદર ભગવાને પણ જ્ઞાનીના લક્ષણો, જ્ઞાની કેવો હોય સાહેબ, જ્ઞાનીનું પરમ લક્ષણ શું? આજે એક જ શ્લોકની અંદર હું ફિદા થઈ ગયો હતો. ભગવાન કૃષ્ણ કહે કે હે અર્જુન, આત્માથી આત્મામાં જે સંતુષ્ટ છે એ જ્ઞાની છે સાહેબ. બાપુ બીજા સુખ ને શાંતિ ને આનંદ ખોળે ને એને જ્ઞાની નહીં. સુખરૂપ પોતે છો, આનંદરૂપ તો પોતે છો, ચૈતન્ય પણ તમે જ છો. અરે સત્ય કહોતો હોય તમે છો, ઈશ્વર કહોતો હોય તમે છો. આ બધા પર્યાય શબ્દો છે. કોઈ દિવસે શાસ્ત્રનો વિરોધ જ્ઞાની નથી કરતા. અને જે પુરુષો શાસ્ત્રનો વિરોધ કરે છે ને એ ચાલી પણ શકતા. હું જે બોલું